હેલો મિત્રો, કેમ છો? આજ રોજ તારીખ 1 જુલાઈ 2023 ચલાલાની ઉપર મોરસુપડાનો જે ડેમ આવેલો હતો તે ઓવરફ્લો થયો છે. તેનું જે ઓવરફ્લોનું પાણી છે એ ચલાલામાં હાલ ઘૂસી ચૂક્યું છે. જે રસ્તાઓ, જે મેઇન હાઈવે છે, શાક માર્કેટ છે, જે ભીમનાથ મંદિર છે, એ તમામ વિસ્તારોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. વધારે પાણી છે, તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. તો આજે આપણે તમામ એ જગ્યાઓની વિઝિટ કરીશું, આપને બતાવીશું કેવું પાણી ઘૂસ્યું છે, કેટલી નુકસાની થઈ છે એ તમામ. તો ચાલો જોઈએ વિડીયો. તો જોતા રહો મારો વિડીયો. તો મિત્રો, આ છે અમરેલી રોડનો જે પેટ્રોલ પંપ, રિલાયન્સ પંપ આવેલ છે, ઇન્ડિયન પંપ છે, તે બંને સાઈડની વચ્ચેનો વિસ્તાર. ત્યાં ખૂબ વધારે પ્રમાણમાં એકી સાથે પાણી આવી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યાં આવેલું ખોડિયાર ગેરેજ, ત્યાંના પુલિયામાં પણ પાણી સમાતું નથી, એટલું બહોળી પ્રમાણમાં પાણી આવ્યું હતું. પછી આ જોઈ શકો છો શાક માર્કેટનો વિસ્તાર છે જૂની નગરપાલિકા પાસે. ત્યાં પણ એકાએક દુકાનોના પગથિયા દટાયા હતા, લોકો વધારે મુશ્કેલીમાં હતા. કારણ કે 2015માં પણ આવી જ રીતે ધીમે ધીમે પાણી આવ્યું હતું અને એક સાથે જે પાણીનો પ્રવાહ આવ્યો હતો એમાં ઘણા લોકોના દુકાન પણ તણાયા હતા, ડૂબ્યા હતા, લોકોની ઘરવખરી પણ પલળી હતી. પછી આ છે મીઠાપુર ડુંગરી ગેટનો વિસ્તાર. ત્યાં આગળના ઉપરવાથી જે પાણી આવે છે તે તમામ પાણી ત્યાં થઈને શાક માર્કેટમાં જાય છે, જે પાણી ચલાલાની શાક માર્કેટમાં પણ નળે છે. પછી આવી ગઈ આપણે ફરી અમરેલી રોડ વિસ્તાર ઉપર. તો પહેલાં તો પાણી ઓછું હતું, ત્યાર પછી અત્યારનો જે વિડીયો છે તેમાં ખૂબ વધારે પ્રમાણમાં પાણી દેખાય છે. આપ જોઈ શકો છો રસ્તા બેટમાં ફેરવાયા છે, લોકોની મુશ્કેલીઓ વધી છે, ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. જો તમે અમારા વિડીયોમાં નવા હોય, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા ને આવા બ્લોગ જોવા માટે વિડીયો જોતા રહો અમારો અને વધુમાં વધુ શેર કરી દો. તો જોઈ શકો છો લોકો કઈ રીતે જઈ રહ્યા છે, કેટલું પાણી છે, ખૂબ જ બહોળી પ્રમાણમાં પાણી આવ્યું છે, લોકો પરેશાન છે. જોઈ શકો છો આપ